કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 8 સમાજ વિદ્યામાં પાઠ 3 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ભાગ 1 ભણીશું. આપણે નાનપણથી જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ, જાણીએ છીએ આપણે, બરાબર? કે નાનપણથી એ આપણા આદર્શ રહ્યા છે. આપણે રાણી લક્ષ્મીબાઈની વાત તો સાંભળીએ છીએ, મંગલ પાંડેની મૂવી પણ જોઈ છે, તાત્યા ટોપે વિશે પણ જાણ્યું છે. તો આ બધા વિશે આ જે વ્યક્તિઓ જે છે એ આપણા આદર્શ રહ્યા છે, કારણ કે આ મહાનુભાવોએ, મહામાનવોએ સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો. મોટો પડકાર ફેંક્યો એટલે આઝાદીની લડતની શરૂઆત કરી. હવે આઝાદીની લડતની શરૂઆત કરી એમાં આ બધા જે લક્ષ્મીબાઈ છે, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ એમને અગ્રણી ભાગ ભજવ્યો હતો, એટલે કે આઝાદીની લડતની શરૂઆત કરી હતી. તેમણે અંગ્રેજો શાસનને, અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો. ભારતને સ્વતંત્ર કરવા માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો. હવે ઈસવીસન 1757ના સંગ્રામના કારણો તો કયા કયા કારણો હતા? તો કે રાજકીય કારણ, વહીવટી કારણ, આર્થિક કારણ, સામાજિક ધાર્મિક કારણ, લશ્કરી કારણ, તાત્કાલિક કારણ, આ બધા કારણો જવાબદાર હતા, જેને આપણે ડિટેલમાં જોઈએ કે આપણે આ સંગ્રામના કયા કયા વિશિષ્ટ કારણો હતા તેને ક્રમબદ્ધ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. કે રાજકીય કારણ, આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. કે 1757થી જ જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું એ પછી બ્રિટિશરોએ પ્રવેશ કર્યો અને સત્તા સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર વિગ્રહો કર્યા, કે મૈસૂરને સૌથી પહેલાં અલગ કર્યું, જુદા પાડે, ભાગલા પાડ્યા. ટીપુ સુલતાનના સામ્રાજ્યમાં સામ્રાજ્ય સમાપ્ત કર્યું, એટલે ટીપુ સુલતાનને હરાવીને એની હત્યા કરી નાખી. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કે ડચ અને ફ્રેન્ચ જે કંપનીઓ જે ભારતની અંદર આવીને વસવાટ કરી હતી વેપાર અર્થે, તેઓ લોકોને પણ હાંકી કાઢે અંગ્રેજોએ. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરને એક પછી એક હરાવી દીધા, એટલે વારા પરથી આ બધાને પણ અંગ્રેજોએ, આ બધા રાજ્યોને પણ હરાવ્યા અને પોતાને હસ્તક કર્યા. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. હવે 1818 સુધીમાં એમને ભારતની અંદર લગભગ મોટા ભાગે ભારતના ઘણા રાજ્યો જીતીને એમને અધિકાર મેળવ્યો. બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જ રહ્યા. ભારતીયોને જે હક મળવો જોઈએ, જે સત્તા મળવી જોઈએ એ મળ્યા નહીં. તેથી દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી. હવે આપણે જોઈએ છીએ કે વેલેસ્લીની સહાયકારી યોજના, કે જે સહાયકારી યોજના દાખલ કર્યા પછી આપણા જે ખેડૂતો હતા એ બધા પાયમાલ થઈ ગયા, દેવાદાર થઈ ગયા. આ વેલેસ્લીની યોજના હતી કે જે રાજ્યો બચ્યા છે, કે જે આપણા હસ્તક નથી થયા, એ રાજ્યોને સહાયકારી યોજના હેઠળ એમને હસ્તક કરી નાખ્યો અને એમને મજબૂર કરી નાખો આ યોજના સ્વીકારવા માટે. પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા, એટલે બધા જ રાજ્યો, જે દેશના જે મહત્ત્વના વેપારી રાજ્યો હતા એ બધા અંગ્રેજોને આધીન થઈ ગયા. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ્ય કરતી હતી. હવે ભારતીયો જે રાજ કરતા હતા, હવે એના બદલે અંગ્રેજી સત્તા સ્થાપાઈ ગઈ, એટલે અંગ્રેજો રાજ કરવા લાગ્યા, કંપની સરકાર આવી ગયું, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ હતું, કે રાજકીય પરિસ્થિતિ બદલી નાખી આખી, કે રાજકીયની અંદર જે પણ રાજ્યો હતા એમને જીતી લીધા, બીજા અન્ય રાજ્યો જે એમના
અંદર આવવા નહોતા માગતા, એમની સહાયકાર યોજના હેઠળ પોતાને હસ્તક કરી લીધા. આમ સંગ્રામનું મુખ્ય ધ્યેય વેલેસલીનું એ જ ધ્યેય હતું કે બધા રજવાડાઓ કે રાજ્યો વેપાર અર્થે તો શું એમના બની જાય અને એની અંદર વેપાર કરી શકે અને ભારતની અંદર રાજ કરી શકે. હવે ડેલ હાઉસીએ એક આક્રમણ ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. આ બધા જે મોટા મોટા જે રાજ્યો હતા એને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દીધા ડેલ હાઉસીએ. એટલું જ નહીં, તેને પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમાં સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. પેન્શન બંધ કર્યું એટલે જે રાજ્યો એમને જે મેળવ્યા હતા વેપાર માટે એના માટે અંગ્રેજો એમને કંઈક આપતા હતા, પેન્શન રૂપે જે પૈસા કે જે મૂડી હતી એ આપતા હતા. જે રાજ્યની અંદર એમને લાગ્યું કે આ રાજ્ય મોટું છે તો એ રાજ્ય હવે આપણે એની પર હક જમાવી દઈએ, તો એમને સૌથી પહેલાં પેન્શન બંધ કરાવી નાખ્યું. અને રાજ્યની અંદર રાજાને કઈ રીતે સમાપ્ત કરવો, એના વારસદારોને કઈ રીતે સમાપ્ત કરવા એ બધાના પ્રયત્નો કરવા લાગ્યા અને એને ખાલસા કરવા લાગ્યા. દરેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામમાં કારણ બન્યો કે 1857નો સંગ્રામ જે આપણા લોકો જે સ્વતંત્ર સેનાનીઓ જે લડતની અંદર જોડાયા તો કયું કારણ હતું, તો અંગ્રેજોએ આપણી પર જે રાજ કર્યું હવે એની જે ગુલામી સ્વીકારવા નથી માગતા, તો માટે બધા એકમેકથી સાથે મળ્યા અને સુધારો કરવા માટે આ સંગ્રામની અંદર જોડાયા અને સંગ્રામ એનું કારણ બને છે. હવે વહીવટી કારણ, તો કંપનીના વહીવટીતંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. કંપની સરકારની અંદર જે વહીવટીતંત્ર ચાલે છે એમાં ભારતીયોને કોઈ સ્થાન નહીં. દરેક જે વહીવટ અધિકારીઓ છે અંગ્રેજ અધિકારી રહેતા. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજો અધિકારીઓ જ નિમણૂક થતી હતી કે જે મેન નિર્ણય લેવાનો હોય જે જગ્યાએથી એ જગ્યાએ જ મેન એ લોકોને અંગ્રેજોની જ નિમણૂક કરી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી, એટલે ઘણી વહીવટી વ્યવસ્થા એવી હતી જે આપણા લોકોને નુકસાનકારક પણ હતી એટલે પીડાદાયક પણ હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા. હવે કરવેરા નાખ્યા એટલે કે સામાન્ય ખેડૂત તો એવા કરવેરાઓ ભરી ન શકે. હવે સહાયકારી યોજના સૌથી પહેલાં તો દાખલ કરી તો સારી લાગી, પણ પછી ધીરે ધીરે મીઠા ઝેર જેવી બની ગઈ. કારણ કે એ જે વ્યાજનું વ્યાજ બમણું કરતા જાય અને દેવાદાર બનાવતા જાય ખેડૂતોને અને એમની જમીનદારો પડાવી લેતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. પોલીસ તંત્ર કંઈ કાર્ય કરી શકે એમ નહોતું અને ન્યાયતંત્ર કેવું હતું, અત્યંત ખર્ચાળ. એટલે સામાન્ય માણસ ન્યાયતંત્રની અંદર પણ જો ન્યાય મેળવવા જાય તો એ પહોંચી નહોતો વળતો. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો કે ભારતીય જે કર્મચારીઓ હતા એમને નહિવત મહેનતાણું આપવામાં આવતું, જ્યારે અંગ્રેજોને ડબલ પગાર મળતો. આ બધી બાબતોને ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું. એટલે ઈસવીસન 1857નો જે સંગ્રામ થયો આપણો, જે ક્રાંતિકારીઓએ કર્યો, એની અંદર આને ઈંધણ પૂરું પાડ્યું. એટલે કે એમની આગ, ક્રાંતિકારીઓની આગ ઓર વધારે ભડકી. હવે આર્થિક કારણ, ભારતમાં આવેલ બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. વિદેશી વેપારની જે ચાલતા હતા બીજા અન્ય દેશો સાથે એ વેપારો નાશ કરીને પોતાના દેશ સાથેનો સંપર્ક ચાલુ રાખ્યો. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતો હતો. કાચો માલનું સંસ્થાન એટલે કાચા માલનું કેન્દ્ર અને પાકા માલનું બજાર, એટલે અંગ્રેજો જે પાકો માલ બનાવીને લઈને આવે એ માલને એ બજારોની અંદર વેચવા, એટલે એ બજાર ભારતની અંદર બનાવવા માંગતો હતો. તેમણે જે જરૂરી માલ સામાન હતા તે જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે જરૂરિયાત ભારતીયો ઉત્પાદક કરે તેવી નીતિ અપનાવી કે આ જે જરૂરિયાત હતી એમની કપાસની એટલે કાપડ માટે, ઘડીની રંગકામ માટે, રેશમની એટલે કપડાં માટે, આ જે જરૂરિયાત હતી એ ફરજિયાત હતી, એના ઉત્પાદન માટે ભારતીયોની જરૂર હતી.
એવી નીતિ અપનાવી કે ભારતીયોને એવી ફરજ પાડવામાં આવી દેવાદાર બનાવે અને એમની જોડે આવા જે પાકો લેવડાવે. સામે પક્ષે અનાજ અને કઠોળ ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. હવે ખેતી રેશમ કપાસ અને ગળીની જ કરવાની તો પછી કઠોળ અને અનાજ ક્યારે પાકે તો એની ઉત્પાદકતા ઘટી. અંગ્રેજોની અન્યાયી જકાતીને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો કે જકાત ઉપર જકાત નાખીને વેરા ઉપર વેરા એટલે ખેડૂત વર્ગ પાયમાલ થવા લાગ્યો અને દેવાદાર થઈ ગયો અને ધીરે ધીરે બરબાદ થઈ ગયો. ભારતીય અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. જે આપણા જે વેપારી મથકો હતા ભારતના એ વેપારી મથકો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાને દુઃખમાં વધારો કર્યો. હવે આવો સમય છે, અંગ્રેજો એમની સામે પડ્યા છે, ત્યારે એવામાં દુષ્કાળનો સામનો પણ કરવાનો, એટલે ભારતીય પ્રજા વધારે દુઃખી થાય. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતના હુનર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું. તેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો. ત્યારે રાજાઓ અને જમીનદારો સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટો પાયે સંગ્રામમાં ભાગ લીધો. હવે જુઓ કે અંગ્રેજો વિરુદ્ધ જે લડાઈની અંદર રાજાઓ, જમીનદારો અને ખેડૂતો અને કારીગર વર્ગ પણ સંગ્રામની અંદર સામેલ થયો. કારણ કે સૌથી વધારે દુઃખી લોકો હતા, એની અંદર સૌથી વધારે દુઃખી પ્રજા કોણ હતી તો સૌથી વધારે ખેતી પર નભનાર વ્યક્તિઓ. તો રાજા રજવાડા પોતાની પ્રજા માટે, જમીનદાર વર્ગ પોતાની જમીન બચાવવા માટે, ખેડૂત વર્ગ, કારીગર વર્ગ જેમને હસ્તકલાના કે પછી નાના નાના ગૃહ ઉદ્યોગોના કારીગરો જે હતા એમનો જે પડી ભાગ્યો હતો એમનો વેપાર, એટલે આ બધા લોકો સંગ્રામની અંદર જોડાય છે. ત્યાર પછી આવે છે સામાજિક ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો કે ભારતીયોની સમાજની અંદર અને ધર્મની અંદર પણ પોતાની ચાંચ નાખી. ખ્રિસ્તી પાદરીઓ ભારતમાં હિન્દુ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મમાં પલટાવવા ખૂબ પ્રયત્નો કર્યા કે હિન્દુ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટેના પ્રયત્નો ચાલુ કરાયા. હવે એમને પોતાનો ધર્મ અપનાવડાવવો છે. તેમને સરકારનું રક્ષણ હતું અંગ્રેજોને, એટલે આ બધા કાર્યો કરી શકે. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ. તેનાથી હિન્દુઓની શંકા વધારે દ્રઢ થઈ કે આ લોકો આવી રીતે ખ્રિસ્તી બનાવવા માગે છે હિન્દુ અને મુસ્લિમના લોકોને, અને એ પાછા પૈતૃક મિલકત એટલે જે રાજા રજવાડાઓની જે મિલકતો તો છે જ, પણ પોતાના પિતાની કે દાદાની જે મિલકત છે એની અંદર હિસ્સો મળી રહેશે એવો ઠરાવ નક્કી કર્યો, જેથી આપણા ભારતીય લોકોની શંકાઓ વધારે દ્રઢ થઈ. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા, ભારતીયોને તિરસ્કારતા, એમને નકારતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. તો ભારતીયોને કેવા માનતા કે ગંદા છે અને નિમ્ન કોટીના છે અને રોગિષ્ટ છે, કારણ કે ગરીબ વર્ગ છે, ખાઈ પીવે નહીં વિચારો એટલે કેવો લાગે, હાવ એના હાડકા દેખાઈ જાય એવો, એટલે એ પ્રજાને એ લોકો ગંદી ગણતા, નિમ્ન કોટીની ગણતા. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે. હવે આવી ગરીબ પ્રજા ઉપર શાસન કરવા માટે જાણે ગોરાઓ, અંગ્રેજો ગોરાઓ એટલે કે આપણા દેશની અંદર આવે છે, તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં, તેમના ઘરો પણ અલગ રહેતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો. પોતાના ખ્રિસ્તી ધર્મની અંદર જે ચર્ચો બંધાય છે એની અંદર કોઈ કર નહીં, પણ જે મંદિર અને મસ્જિદ જે હિન્દુ લોકોએ બનાવ્યા છે એની મિલકત ઉપર પણ, એટલે કે ધાર્મિક મિલકત ઉપર પણ કર નાખ્યો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો, એટલા માટે આ સંગ્રામની અંદર જોડાય છે. ત્યાર પછી આવ્યું લશ્કરી કારણ.
હવે લશ્કરીકરણ આવે એટલે તરત આપણને મંગલ પાંડે યાદ આવે કે આપણા મંગલ પાંડે લશ્કરી શાસનની અંદર એટલે અંગ્રેજોના લશ્કરની અંદર જોડાયેલા હતા, પણ હતા મૂળ બ્રાહ્મણ જ્ઞાતિના. તો હવે એમને જો હવે અહીંયા ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. ભારતીય સૈનિકો જે ભારતીય વર્ગ જે અંગ્રેજ લોકોએ સૈન્ય માટે રાખ્યો હતો તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. ખાલી એમને એમની જોડે કામ કઢાવી રાખવું, એમના ના એમના પગારની અંદર વધારો કરો, ના એમની એમને કોઈ રજા આપવી, આવી બધા શોષણખોર હતા. કઠોર લશ્કરી સેવાઓ આપવી અને બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ સગવડ નહીં, પગાર ભથ્થું વધારવાનું નહીં, એટલે નિમ્ન કોટીનું હતું. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં, એટલે અંગ્રેજોનું જે સૈન્ય કે અંગ્રેજો જે હતા એ સામાજિક વ્યવહાર કોઈ ભારતીય સૈનિકો સાથે કરતા નહીં. હવે આપણા લોકોની જે મજબૂરી હતી કે એમના નોકરિયાત વર્ગની અંદર જોડાવું, કારણ કે હવે રોજીરોટી માટે એ સાધન હતું, તો એ જ અપનાવ્યું. ભારતીય સૈનિકોએ પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો કે ભારતીયોને પાઘડી નહીં બાંધવાની લશ્કરની અંદર આવે તો, એમને તિલક નહીં કરવાનું, દાઢી નહીં વધારવાની, એવા ફરમાનો પર પ્રતિબંધ કર્યો ફરમાવવામાં આવ્યો. ભારતીય સૈનિકોએ તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેદરી આપવી પડતી. ધાર્મિક ભાવના માટે જો એમની વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેદરી આપવી પડતી કે કયા કારણોસર એમને જવું છે, આ બધાના કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. ત્યાર પછી આવ્યું તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ, કે જેની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ, આ જૂની જે બ્રાઉન બેઝ રાઇફલનું ચિત્ર આપ્યું છે જો અહીંયા, એની જગ્યાએ નવી રાઇફલ, નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરી, એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જે આ રાઇફલની અંદર જે ગોળી મૂકવામાં આવે એની જે કેપ હોય એને મોઢા વડે તોડી શકાય. જાન્યુઆરી 1857ના બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા. કેમ? કારણ કે બધા ધર્મને પાળનાર હતા. હવે કેટલાક એમની અંદર બ્રાહ્મણ પણ હતા, ક્ષત્રિયો પણ હતા, પણ બ્રાહ્મણ જ્ઞાતિને વધારે નુકસાન થતું. કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, કે હિન્દુ લોકો માટે ગાયને માતા સમાન માનતા, એટલે ગાય પવિત્ર હતી. જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય, ડુક્કરનું માંસ મુસ્લિમો ઉપયોગ ન કરી શકે એટલે પ્રતિબંધ, વર્જ્ય એટલે પ્રતિબંધ હતું, પ્રતિબંધ ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેનો ધર્મ ભ્રષ્ટ થાય. હવે આ બંનેની અંદર આ બંને વિરુદ્ધ પાસા અંગ્રેજોએ વાપર્યા છે ભારતીય લોકોને પરેશાન કરવાના, એટલે ધર્મ ભ્રષ્ટ કરવાના, જેથી ધર્મ ભ્રષ્ટ થાય અને હિન્દુ અને મુસ્લિમ ક્રિશ્ચિયન ધર્મ અપનાવે. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી કે આ કારતૂસોનો ઉપયોગ અમે નહીં કરીએ. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી, હકીકત પણ એ લોકોએ સાબિત કરી હતી. ત્યારબાદ આવ્યું સંગ્રામની શરૂઆત અને વિકાસ. તો 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. બરાકપુરની જે છાવણી હતી એ 29 માર્ચ 1857ના રોજ આ છાવણીએ આ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ના પાડી દીધી. અંગ્રેજ અધિકારીઓએ તેમનો વિરોધ ન કરવાની આજ્ઞા આપી. વિરોધ ન કરશો, પરંતુ
मंगल पांडे अंग्रेज अधिकारी मेजर हुसैननी सामे आव्यो? कारण के मंगल पांडे ब्राह्मण ज्ञातिनो हतो एटले मेजर हुसैन सामे आव्यो अने कहेवा लाग्यो, मेजर हुसैने तेनी धरपकड़ करवा आदेश करवा मंगल पांडे ने गोळी मारी के आनी धरपकड़ करी लो। गोळी मारी एटला माटे के तो भागी नहोतो जवानो, छताय ए भागी छूट्यो छे आ पकड़नी अंदर थी, एना माटे ने गोळी मारवामां आवे छे एनी पर। અને હ્યુસન ત્યાં જ ઢળી પડ્યો કે હુસેનને મંગલ પાંડે આ જે ધરપકડ કરવાની હતી એમ આદેશ આપ્યો મંગલ પાંડેને પકડવાનો, ત્યારે મંગલ પાંડે આ જે અંગ્રેજ અધિકારીને ગોળી મારી અને ત્યાં જ ઢળી પડ્યો। ત્યાંથી આગળ વધી ત્યાંને લેફ્ટનન્ટ બધને પણ માર્યો, એટલે બંને બે અંગ્રેજ અધિકારીઓને માર્યા મંગલ પાંડે। હવે મંગલ પાંડેની ધરપકડ કરી તેને 8 એપ્રિલ 1857 રોજ ફાંસી આપવામાં આવી, કારણ કે બે અંગ્રેજ અધિકારીઓને ગવર્નરોને માર્યા એટલે એને ફાંસી સંભળાવી। મંગલ પાંડે ઈસવીસન 1857 સંગ્રામમાં પ્રથમ શહીદ હતા જે ક્રાંતિની શરૂઆત કરી ચૂક્યા હતા। જો કે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10 મે 1857 રોજ થઈ, જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા, કે મેરઠની અંદર સૌથી પહેલાં સૈનિકોએ કારતૂસો વાપરવાનો ના પાડી અને એમને નકારની અંદર જે એમને એની વિરુદ્ધ પડવાના બદલે જેલમાં પણ પૂર્યા। અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી અને પોતાના સાથીઓને છોડાવી તેનો વિદ્રોહ કરી નાખ્યો। હવે વિદ્રોહ કર્યો, એમની સામે લડાઈની શરૂઆત કરી, મેરઠથી બીજે દિવસે દિલ્હી ઉપર કૂચ કરી। આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી। હવે ટોળું જે છે એ બેકાબુ બન્યું છે, કારણ કે હવે કારતૂસોનો જે વાપરવાની છે એ અંગ્રેજોએ પરાણે દાખલ કરી છે લોકોને હેરાનગતિ કરવા માટે, એટલે આપણા જે ક્રાંતિકારી લોકો હવે જાગૃત થયા છે એટલે અંગ્રેજોની ઘણી જગ્યાએ હત્યા કરી નાખી, દિલ્હી જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું। દિલ્હી જીતી લીધું પહેલું તો, હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર ક્યાં બનાવવામાં આવ્યું? દિલ્હી। તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા, આપણા જે લોકો ક્રાંતિકારી લોકોએ ભારતના શહેનશાહ તરીકે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતની અંદર શહેનશાહ જાહેર કર્યા। ત્યાર પછી આવે છે સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો, કે દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનૌ, ઝાંસી, પટના, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે। લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહેલે લીધું હતું, જ્યારે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા। તેમણે કલાપી, કાલ્પી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું। અંગ્રેજોની વિરુદ્ધમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પણ બળવો કર્યો છે। બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા, કે આટલી ઉંમર હોવા છતાં સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા એટલે કે ફરજ બજાવી રહ્યા હતા। હવે બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા। કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ લીધું હતું, હવે કાનપુરનું નેતૃત્વ અલગ અલગને સોંપી દીધું છે। હવે આ સિવાય ઈસવીસન 1857 સંગ્રામ બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાતરવાડી અને ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો। હવે ગુજરાતમાં આણંદના ગડબરદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું, આજે વિદ્રોહી પ્રક્રિયા શરૂ કરી એનું નેતૃત્વ કર્યું। જોધા માણેક અને મૂળ માણેકે દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો, અંગ્રેજોને વિરોધ કર્યો હતો। હવે મહીસાગર જિલ્લાના
પાંડરવાળા વિસ્તારમાં આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી અને પોતાની વીરતાનો પરિચય આપ્યો. હવે જો રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર આપ્યું છે અહીંયા, એટલે ઠેર ઠેર હવે બળવાઓ શરૂ થઈ ગયા છે. આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. એ દ્રષ્ટિએ તે અલગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા. એ અલગ અલગ લોકો અલગ અલગ રીતે સ્વતંત્ર સંગ્રામની અંદર જોડાયા અને પોતપોતાનું કાર્યની વહેંચણી કરી અને પોતપોતાના કાર્યની અંદર ફરજ બજાવતા લાગ્યા, એટલે સ્વતંત્ર સંગ્રામની શરૂઆત થઈ ગઈ હતી. અહીંયા ભાગ એક પૂરો થાય છે.